કેમ છો બધા? મજામાં? મજા બધા છો મિત્રો? મિત્રો આપણે આજના લેક્ચરમાં જે સ્વર સંધિના જે ઈ અને ઉ જે નિયમો વિશે અધ્યયન કરીશું. તો મિત્રો સૌપ્રથમ પહેલા આપણે ફર્સ્ટ લેક્ચરમાં સંધિ ની સૌપ્રથમ વ્યાખ્યા જોઈ હતી. ત્યારબાદ સંધિની વ્યાખ્યા સમજ્યા બાદ આપણે સંધિના જે ત્રણ પ્રકાર વિશે અધ્યયન કર્યું. એમાં પહેલો જે પ્રકાર હતો મિત્રો સ્વર સંધિ, બીજો કયો પ્રકાર હતો? મંથાન. યસ ગુડ દીકરા. બીજો જે પ્રકાર હતો એ પ્રકાર વ્યંજન સંધિ. વેરી ગુડ. ત્યારબાદ ત્રીજો જે પ્રકાર હતો વિસર્ગ સંધિ. તો એમાં આપણે અ વાળા જે નિયમો જોયા હતા કે તમને ખ્યાલ છે મિત્રો એમાં જે અ પ્લસ અ બરાબર આ, આ પ્લસ અ બરાબર આ, અ પ્લસ આ બરાબર આ અને આ પ્લસ આ બરાબર આ. તો ત્યારબાદ એવી જ રીતે મિત્રો આજે પણ આપણે જે ઈ વિષયક નિયમો ભણવાના છે જે સ્વર સંધિના જે બીજા નિયમ અંતર્ગત કે જ્યારે ઈ સાથે ઈ આવે એટલે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ થાય છે. ટૂંકમાં કોઈ પણ ઈ સાથે હ્રસ્વ હોય કે દીર્ઘ હોય જ્યારે એ બંને જોડાય ત્યારે હંમેશા એ દીર્ઘ ઈ જે થશે. વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ, જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થાય છે. એટલે મીન્સ આ હ્રસ્વ ઈ છે અને આ દીર્ઘ ઈ છે. અથવા તો એ બંને હ્રસ્વ ઈ હોય અથવા તો બંને દીર્ઘ ઈ હોય તો એ દીર્ઘ જ થાય. એટલે ફ્રેન્ડ્સ પાસે આપણે જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ જ થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આપણે સૌપ્રથમ પરીક્ષામાં જે ખૂબ જ મહત્વપૂર્ણ છે એ પરીક્ષા ની સંધિ વિશે જોઈએ ફ્રેન્ડ્સ. તો મિત્રો અહીંયા પરીક્ષા માં પરી એ હ્રસ્વ ઈ છે જ્યારે ઈક્ષા એ દીર્ઘ. તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા તો ઈ પ્લસ ઈ બરાબર શું થશે? દીર્ઘ ઈ થશે. તો અહીંયા પરીક્ષા મિત્રો આપણે નિયમમાં જોયું હતું કે જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થશે એટલે દીર્ઘ ઈ થશે. તો અહીંયા પરીમાં ઈ છે, ઈક્ષામાં ઈ છે, તો ઈ પ્લસ ઈ બરાબર ઈ. તો પરીક્ષા. તો તમે ખ્યાલ આવી ગયો હશે ફ્રેન્ડ્સ. ત્યારબાદ બીજો નિયમ જોઈએ મિત્રો, કવિ પ્લસ ઈશ્વર. તો કવિમાં ઈ આવેલો છે હ્રસ્વ ઈ, અહીંયા જ્યારે દીર્ઘ ઈ છે તો ઈ પ્લસ ઈ બરાબર શું થશે? ઈ જ થશે દીર્ઘ ઈ. તો જોઈએ મિત્રો કવિશ્વર થઈ ગયો ને ફ્રેન્ડ્સ. તો મિત્રો ખૂબ જ સરળ નિયમ છે અને તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો જ્યારે ઈશ્વર સાથે ઈશ્વર જોડાય ત્યારે હંમેશા દીર્ઘ ઈશ્વર બનશે, રાઈટ? તો મિત્રો ત્યારબાદ આપણે બીજો નિયમ જોઈએ, જ્યારે ઈ સાથે એટલે કે દીર્ઘ ઈ સાથે હ્રસ્વ ઈ ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થાય છે. આપણે અહીંયા કેમ હ્રસ્વ હતો અહીંયા દીર્ઘ છે, કેવી રીતે અહીંયા દીર્ઘ હોય અને અહીંયા હ્રસ્વ છે હ્રસ્વ ઈ. તો જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ ઈ થાય છે. ટૂંકમાં કોઈ પણ હ્રસ્વ હોય કે દીર્ઘ ઈ હોય એ બંને જ્યારે ઈ સાથે ઈ જોડાય ત્યારે હંમેશા એ દીર્ઘ ઈ જ બનશે. તો જોઈએ મિત્રો યોગી પ્લસ ઇન્દ્ર. તો યોગીમાં ઈ છે ત્યારે ઇન્દ્રમાં ઈ છે તો યોગીન્દ્ર. ખ્યાલ આવી ગયો ને ફ્રેન્ડ્સ? કારણ કે બંને ઈ જ્યારે જોડાયા તો દીર્ઘ ઈ બની જશે. તો જો અહીં દીર્ઘ ઈ લખ્યો છે આપણે. ત્યારબાદ જોઈએ મિત્રો દેવી ઈચ્છા. તો અહીંયા દેવીમાં ઈ જે દીર્ઘ છે પ્લસ અહીંયા હ્રસ્વ છે
રસ્વઈ તો e plus p બરાબર તમને ખ્યાલ છે મિત્રો e થાય છે તો અહીંયા જવાબમાં આવશે દેવીચ્છા થઈ ગયું મિત્રો એકદમ સરળ છે આપણે જોઈએ જ્યારે e સાથે ઈશ્વર જોડાય ત્યારે હંમેશા તેનું દીર્ઘ સ્વરૂપ e જ થાય છે ફોર એક્ઝામ્પલ પરિ પ્લસ ઈક્ષા બરાબર પરીક્ષા ત્યારબાદ બીજો નિયમ આપણે બીજો એક્ઝામ્પલ જોયું મિત્રો કવિ પ્લસ ઈશ્વર તો કવિશ્વર ત્યારબાદ જ્યારે આપણે જોયું મિત્રો કે અહીંયા જ્યારે હ્રસ્વ ઇ હતો ને અહીંયા દીર્ઘ ઇ હતો બંને કોઈ પણ હ્રસ્વ હોય કે દીર્ઘ હોય જ્યારે બંને જોડાય ત્યારે દીર્ઘ જ બનશે આમાં પણ એમ જ છે અહીંયા દીર્ઘ છે અને અહીંયા હ્રસ્વ છે તો એ આખરે દીર્ઘ ઇ જ બનશે તો આપણે એક્ઝામ્પલમાં જોયું યોગી પ્લસ ઇન્દ્ર તો યોગીન્દ્ર દેવીચ્છા તો દેવી પ્લસ ઈચ્છા તો દેવીચ્છા મિત્રો ત્યારબાદ આપણે અન્ય નિયમ જોઈએ મિત્રો ત્યારબાદ આપણે અન્ય જે નિયમ વિશે અધ્યયન કરીએ ઈ વાળો નિયમ જ્યારે ઈ પણ આ દીર્ઘ ઈ છે મિત્રો દીર્ઘ ઈ સાથે દીર્ઘ ઈ સ્વર જોડાય ત્યારે તેનું દીર્ઘ સ્વરૂપ દીર્ઘ ઈ થશે મળશે કે નહીં રિપીટ ફ્રેન્ડ્સ જ્યારે દીર્ઘ ઈ સાથે દીર્ઘ ઈ સ્વર જોડાય ત્યારે તેનું સ્વરૂપ દીર્ઘ ઈ જ થશે જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો હવે મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજીએ તો ફ્રેન્ડ્સ અહીંયા રજની પ્લસ ઈશ એવો શબ્દ આપેલો છે તો અહીંયા દીર્ઘ ઈ આપેલો છે પ્લસ ઈશમાં અહીંયા પણ ઈ આપેલો છે દીર્ઘ ઈ તો e પ્લસ p બરાબર દીર્ઘ ઈ તો અહીંયા રજનીશ ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ મિત્રો એમાં પણ એમ જ છે દીર્ઘ ઈ ઓલરેડી અહીંયા આપેલો છે ત્યાર પછી ઈશ્વરમાં પણ દીર્ઘ ઈ આપેલો છે તો e પ્લસ p બરાબર દીર્ઘ ઈ થશે દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ તો એમાં પણ આપણે જોઈએ મિત્રો યોગી પ્લસ ઈશ્વર તો યોગીશ્વર ત્યારબાદ મિત્રો જોઈએ નાર પ્લસ ઈશ્વરમાં ઈ તો ઈ પ્લસ ઈ બરાબર ઈ જે થશે તો નારીશ્વર ખ્યાલ આવી ગયો ને મિત્રો વન સેકન્ડ આઈ રિપીટ ફ્રેન્ડ્સ પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ જે છે કે જ્યારે ઈ સાથે ઈ સ્વર જોડાય ત્યારે દીર્ઘ ઈ સાથે દીર્ઘ ઈ સ્વર જોડાય ત્યારે તેનું સ્વરૂપ દીર્ઘ ઈ જ થશે તો આપણે રજની પ્લસ ઈશ તો રજનીશ બીજું ઉદાહરણ જોયું મિત્રો યોગી પ્લસ ઈશ્વર તો યોગીશ્વર ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોયું નારી પ્લસ ઈશ્વર તો નારીશ્વર એકદમ સરળ છે ને મિત્રો મિત્રો હજી પણ આપણે કેટલાક નિયમો જોઈએ જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે આપણે કેટલાક ઉદાહરણ જે ઈ વિષયે જોઈએ મિત્રો ઈ વિષયે જે નિયમો છે આપણે જે ઉદાહરણ છે એ મૂક્યા છે જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો આપણે તેને સમજીએ સૌ પ્રથમ મિત્રો જોઈએ અહીંયા જ્યારે હ્રસ્વ ઈ આપેલું છે હ્રસ્વ ઈ અને અહીંયા પણ હ્રસ્વ ઈ છે તો ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ થશે ત્યારબાદ છે હ્રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ થશે દીર્ઘ ઈ પ્લસ હ્રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ થશે ત્યારબાદ દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ તો ટૂંકમાં કોઈ પણ ઈ સાથે કોઈ પણ ઈ મીન્સ હ્રસ્વ સાથે દીર્ઘ ભળે કે દીર્ઘ સાથે રસ્વ ભળે અથવા બંને રસ્વ હોય અથવા તો બંને દીર્ઘ હોય તો એ દીર્ઘ ઈ જ થશે તો આપણે ઉદાહરણ સહિત સમજીએ મિત્રો રવિ પ્લસ ઇન્દ્ર તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો ચલો અમને જવાબ કોણ આપશે યસ પ્રિયા વેરી ગુડ બેટા ચલો તો એનો જવાબ છે રવિન્દ્ર તો રવિ પ્લસ ઇન્દ્ર બરાબર રવિન્દ્ર ત્યારબાદ પરીક્ષા પરી પ્લસ ઈક્ષા પરીક્ષા
દીર્ઘઈ બનશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તો રવિમાં રસ્વઈ છે અહીંયા પણ રસ્વઈ છે તો રસ્વ રસ્વ દીર્ઘ ઈ ત્યારબાદ અહીંયા રસ્વઈ પરિમાં રસ્વઈ છે ત્યારબાદ અહીંયા દીર્ઘઈ આપેલો છે તો ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘઈ થશે તો તમને ખ્યાલ છે દીર્ઘઈ ઓલરેડી થઈ ગયો છે ત્યારબાદ દીર્ઘઈ પ્લસ રસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્ર દીર્ઘઈ આપેલો છે પ્લસ ઈચ્છામાં રસ્વ તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો દેવી છા રાઈટ ત્યારબાદ રજની પ્લસ ઈશ તો રજનીશ તો અહીં જુઓ મિત્રો અહીંયા દીર્ઘઈ પ્લસ ઈશમાં પણ દીર્ઘઈ બરાબર દીર્ઘઈ થશે તો અહીંયા પણ દીર્ઘઈ છે દીર્ઘઈ છે તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો મિત્રો આ જે ઈ વિષયક નિયમો છે એ તમારે આજના લેક્ચરમાં જેટલું પણ મેં તમને જે ઈ વિષયક જે રસ્વઈ પ્લસ દીર્ઘઈ અથવા તો જે જેટલા પણ જે નિયમો મેં તમને કરાવેલા છે ઈ વિષયક રસ્વ ઈ અને પ્લસ રસ્વઈ બરાબર દીર્ઘઈ રસ્વઈ પ્લસ દીર્ઘઈ બરાબર દીર્ઘઈ દીર્ઘઈ પ્લસ રસ્વઈ બરાબર દીર્ઘઈ અને દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ બરાબર દીર્ઘઈ એ આપણે જેટલા પણ નિયમો ભણેલા છીએ આજના લેક્ચરમાં એ તમારે ગૃહ કાર્યમાં એક વાર કરવાનો રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હેવ અ નાઇસ ડે